હલો ફ્રેન્ડ આજે આપણે જે સિરીઝ ચાલુ છે આપણે બુક રિવ્યુની સીસીઈ પરીક્ષા માટેની તો હવે પહેલી એપ્રિલથી પરીક્ષા આવશે તો બધાને અલગ અલગ દિવસે પરીક્ષા હોય છે તો જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એના માટે એક આ બુક છે ઓલ્ડ ઇન બોક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી છે અને અહીંયા ચારેય વિશે કવર કરવામાં આવેલા છે આની પહેલાં આપણે બે રિવ્યૂ કરેલા છે યુ અને લિબર્ટી પ્રકાશનના તો એ બે તમે જોઈ લેજો અને આ ત્રણેય બુકમાંથી કઈ બુક સારી એનો પણ વિડીયો તમને કાલ બનાવી આપી જો તમારે આ ત્રણમાંથી કોઈ પણ એક બુક લેવી હોય તો તમે લઈ શકો છો આજે તમને આ બુકનો રિવ્યૂ જણાવો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કેટલા કેટલા ઉદાહરણો આપેલા છે કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે અને કયા કયા ટોપિક આ બુકમાં કવર કરવામાં આવેલા છે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોની પરીક્ષા હશે પહેલી તારીખથી તે બધા વિદ્યાર્થી મિત્રોને રિવિઝન કરવા માટે કામ આવી શકે અહીંયા પહેલાં તમે વિડીયો પોઝ કરીને ઇન્ડેક્સ વાંચી શકો છો અને અમુક ચેપ્ટર તમને બતાવું સબ્જેક્ટ વાઇઝ ચાર વિષય છે એમાંથી એટલે તમને ખ્યાલ આવશે કયા કયા ટૉપિક આમાં કવર કરવામાં આવેલા છે અહીંયા સૌ પ્રથમ રીઝનિંગના ટૉપિક આપેલા છે એમાં પણ પેટા વિભાગ પાડેલા છે અલગ અલગ એ તમે અહીંયા વિડિયો પોસ્ટ કરીને બધા ટોપિક વાંચી શકો છો જેથી તમને ખ્યાલ આવે અને લોહીના સંબંધો વિશે આપેલી છે અને આ જે એરથેમેટિક રિઝનિંગ કહેવામાં આવે છે એમાં પણ અલગ અલગ ટોપિક હોય છે તો એ પણ અહીંયા બધા કવર કરવામાં આવેલા છે અહીંયા આપણી ચેનલમાં દરેક વિષયના બુકલિસ્ટ લાવી છે તો એ પણ તમારે ક્લાસ થ્રીની બુકલિસ્ટ બુક બુકલિસ્ટ જોવું હોય તો તમે માં જઈને જોઈ શકો છો અહીંયા બીજા અલગ અલગ ના ટોપિક આપેલા છે તમે જોઈ શકો છો ડેટા ના ટોપિક પણ આપેલા છે અને ડેટા સફિશિયન્ટના પણ આપેલા છે ટોપિક પછી એવી રીતના ના ટોપિક પણ અલગ અલગ જે હોય છે જેમ કે મેથમાં કહેવાતા હોય છે સરેરાશ ટકાવારી નફો ખોટ એ પણ અહીંયા આપેલા છે ગુજરાતી વ્યાકરણ આપેલું છે અને અંગ્રેજી વ્યાકરણ આપેલું છે જે આપણા સિલેબસનું ટોપિક છે દરેક ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે હવે તમને અમુક ચેપ્ટર બતાવું જેથી તમને ખ્યાલ આવે અહીંયા રીઝનિંગમાં પહેલું જે ચેપ્ટર આપેલું છે એમાં ઉંમર સંબંધિત પ્રશ્નો આપેલા છે અને આ જે છે એ જૂના પેપર છે એનો અહીંયા પહેલાં બધા પ્રશ્નો આપેલા છે કઈ કઈ રીતના પ્રશ્નો પૂછાયેલા છે ટોપિક જ્યાંથી ચાલુ થાય છે ત્યાંથી હું તમને જણાવીશ અહીંયા બધા જૂના હતા હવે અહીંયા તમે જોઈ શકો છો જે વેન ડાયાગ્રામ નવી પરીક્ષા પદ્ધતિ આવી છે એમાં હવે આવા પ્રશ્નો પૂરા પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે કારણ કે ટોટલ સિત્તેર માર્કનું મેથરીજની પૂછાય છે તો દરેક ટોપિક કવર થઈ જશે એવી રીતના પરીક્ષામાં પૂછાઈ શકે છે અહીંયા વેન ડાયાગ્રામમાં તમે સમજી શકો છો કઈ રીતના બધા અલગ અલગ ટાઈપ હોય છે એમાં આ ટાઈપ વનમાં કેટલા ઉદાહરણો છે કઈ રીતના પૂછાઈ શકે તેની માહિતી આપેલી છે પછી એવી રીતના ટાઈપ ટુમાં માહિતી આપેલી છે એના પણ અલગ અલગ થોડાક ઉદાહરણો આપેલા છે પછી પ્રેક્ટિસ માટેના આપેલા છે અહીંયાથી તમે જોઈ શકો છો આવી રીતના લખેલું હોય તો તમારો વેન ડાયાગ્રામ કયો આવી શકે એવી રીતના પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં અહીંયા તમે જોઈ શકો છો બીજા પણ પ્રશ્નો અલગથી આપેલા છે પછી આ વિઝ્યુઅલ રીઝનિંગ આપેલું છે અહીંયા તમે જોઈ શકો છો જે હરીશાનાને એવો પ્રશ્ન પૂછાય છે તે વિઝ્યુઅલ રીડનિંગમાં આવતા હોય છે જેમ કે દર્પણ પ્રતિબંધ કહેવામાં આવતું હોય છે એ પણ અહીંયા ઘણી વખત આકૃતિના આપેલા હોય છે અક્ષરોના આપેલા હોય છે અને ચિહ્નોના પણ આપેલા હોય છે અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે પરીક્ષામાં મેક્સિમમ તો તમારે કોઈ પણ બુક હોય એમાં પ્રેક્ટિસ વધારે કરવાની જરૂર છે જેથી કરીને તમને નવા નવા મુદ્દાઓ નવા નવા ટૉપિક વિશે ખ્યાલ આવે રીઝનિંગમાં આવા આવા પ્રશ્નો પૂછાઈ શકે છે અહીંયા તમે જોઈ શકો કેટલા બધા ઉદાહરણ એ પછી આવી રીતના જે ત્રણ આકૃતિ છે ચાર આકૃતિ એની પછી પાંચમી આકૃતિ કઈ આવે આમાંથી કઈ આકૃતિ ખોટી છે એવી રીતના પણ પ્રશ્નો પૂછાય છે પછી એવી જ રીતના જળ પ્રતિબંધ આપેલું છે પછી આકૃતિ શ્રેણી આપેલી છે કઈ રીતના આકૃતિ મેં તમને કીધું એ પ્રમાણે ત્રણમાંથી આરી પછીની આકૃતિ કઈ આવે એ મુજબ અને ઘડિયાળ વિશે પણ પૂછાયેલું છે કાંટાઓ વિશે પણ માહિતી આપેલી છે અહીંયા પ્રેક્ટિસ માટેના સારા એવા ઉદાહરણો આપેલા છે પછી રિલેશન પણ આપેલા છે એ પણ આકૃતિ અનુસાર જ છે અહીંયા આકૃતિના સારા એવા પ્રશ્નો બધા આપેલા છે અલગ અલગ ટૉપિક જે છે એ બધા આમાં કવર કરવામાં આવેલા છે અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા આકૃતિના જેટલા પણ ઓલા ચેપ્ટર તમારે કહેવાય છે કે જે ટૉપિક વાઇઝ કવર થતા હોય છે તે બધા મેક્સિમમ આમાં કવર કરવામાં આવેલા છે બીજી બે બુક મેં જોઈ એમાં આટલા બધા નથી આપેલા પણ આમાં સારા એવા પ્રશ્નો બધા આપેલા છે પેપર ફોલ્ડિંગના પ્રશ્નો પણ આપેલા છે ટૂંકમાં એસએસસીમાં જે સીસીએલમાં જે પૂછાય છે પ્રશ્નો એવા પ્રશ્નો આ બુકમાં કવર કરવામાં આવેલા છે અહીંયા ચોરસ લંબચોરસની જે ગણતરી હોય છે તેની પણ માહિતી આપેલી છે એ પણ તમારે પ્રેક્ટિસ કરી લેવાની અને એમાં ઉદાહરણો થોડાક ઓછા છે અમુક પોઈન્ટમાં વધારે છે અમુકમાં ઓછા છે એ તો બધી બુકમાં એવી જ રીતના હોય છે અમુકમાં ચેપ્ટરમાં ઉદાહરણો વધારે હોય છે અમુકમાં ઓછા હોય છે તો તમે જો પ્રેક્ટિસ કરવા માગતા હોય તો કોઈ પણ એક બુક લઈ શકો છો અને પાસાના પ્રશ્નો તમે જોઈ શકો છો એના પણ ટાઈપ અલગ અલગ આપેલા છે પાંચ ટાઈપ જેટલા આપેલા છે આવી રીતના અહીંયા પ્રેક્ટિસ માટે પણ સારા એવા ઉદાહરણો આપેલા છે અને અંતરના પ્રશ્નો આપેલા છે એમાં પણ અલગ અલગ ટાઈપ હોય છે તેની માહિતી આપેલી છે આવી રીતના આખે આખો ટૉપિક તમને નહીં બતાવી શકું બીજો એક જે છે આપણે મેથ રિઝનિંગમાં તેના વિશેની માહિતી તમને જણાવું અહીંયા રીઝનિંગમાં તમે જોઈ શકો છો મૂળાક્ષરોની શ્રેણી આપેલી છે એમાં કઈ રીતના પ્રશ્નો પૂછાય છે ટાઈપ વનમાં કઈ રીતના સાદા પૂછાય છે ટાઈપ ટુમાં ડબલ ડિજિટમાં હોય છે એવી રીતના પૂછાયેલા છે અને બીજી સિરીઝ હોય છે એ પણ પૂછાતી હોય છે અને આલ્ફા ન્યુમેટિકલ કહેવાય છે જેમ કે મિક્સમાં હોય છે એ બીસીડી અને વન ટુ થ્રીવાળા પ્રશ્નો તો એ પણ આવી રીતના આવી શકે છે પરીક્ષામાં અહીંયા આપણે બુક રિવ્યૂ એ માટે લાવીશું જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને તમે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો જેથી આગળનું બુક લિસ્ટ અને નવી નવી બુક રિવ્યુ તમને મળતા રહે આમાં સારા એવા બધા ટૉપિક મેક્સિમમ થોડાક ઉદાહરણો ઓછા છે પણ બાકી બધા ટૉપિક આ બુકમાં કવર કરવામાં આવેલા છે ઘણા એવા મુદ્દાઓ હતા જે બીજી બુકમાં નથી જોવા મળેલા પણ આ બુકમાં જોવા મળેલા છે પ્રશ્નો તમે જોઈ શકો છો આ કથન અને પ્રશ્નો હવે પૂછાઈ શકે છે ખાસ કરીને આની પણ તમારે પ્રેક્ટિસ કરી લેવી એ પણ ઘણા એવા ઉદાહરણો આપેલા છે આ ડેટા ઇન્ટરપ્રેશનના જે પ્રશ્નો છે એ પણ સિલેબસમાં છે તો આ તમારે ખાસ એક ધ્યાનમાં રાખવું કઈ રીતના ગણતરી કરવી એ મુજબ માહિતીની પ્રયાપ્તના પણ પ્રશ્નો આપેલા છે એ પ્રશ્ન આપેલો હોય વિધાન આપેલું હોય તો તમારે તારણ અનુસાર તમારે જવાબ લાવવાનો હોય છે પછી અહીંયા જે મેં તમને કીધું એ મુજબ મેથના પણ પ્રશ્નો અહીંયા આપેલા છે સંખ્યા શ્રેણી વિશેના પ્રશ્નો પૂછાયેલા છે આવી રીતના અહીંયા એક આ સારી બુક છે મેથની અંદર ટોપિક કવર કરેલા છે આખી બુક તમને નહીં બતાવી શકું હવે તમને ગુજરાતી ગ્રામરમાં તમને જણાવી દઉં તો કે એમાં પણ સારા એવા બધા ઉદાહરણો અહીંયા કવર કરવા કરેલા છે અને ગુજરાતીની ઇંગ્લિશ ગ્રામરમાં અહીંયા સારી માહિતી આપેલી છે જેમ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો અહીંયા તમે જોઈ શકો છો કેટલા ઉદાહરણો આપેલા છે આમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે છે એવું નથી ફિક્સ હોતું નથી ગયા પ્રશ્ન પૂછાય છે પણ આપણે જે ગુજરાતીની ઇંગ્લિશ ગ્રામરમાં જેમ બને એમ તમે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે ખ્યાલ આવશે અહીંયા તમે જોઈ શકો છો શબ્દ સમૂહ માટે એક શબ્દ માટેના કેટલા બધા ઉદાહરણો અહીંયા આપેલા છે પછી એવી જ રીતના વાક્ય પરિવર્તન માટે પણ પ્રશ્નો આપેલા છે સંધિ વિશેના પ્રશ્નો આપેલા છે એના પણ સારા એવા ઉદાહરણો બધા આપેલા છે એ પણ તમે જોઈ શકો છો એ જોડણીના નિયમો આપેલા છે સુધારાના એ પણ સારા એવા માહિતી કવર કરેલી છે આવી રીતના એક ગુજરાતી ગ્રામર વિશે માહિતી હતી હવે તમને ઇંગ્લિશમાં પણ બતાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે તમે જોઈ શકો છો અંગ્રેજી ભાષા અને વ્યાકરણ જેમ કે અહીંયા સામાન્યથી વિરુદ્ધથી શબ્દો આપેલા છે એ પણ સારા એવા ડીપમાં આપેલા છે કોઈ પણ એક શબ્દ હોય તેનું સામાન્યથી વિરુદ્ધથી સારા એવા માહિતી કવર કરેલી છે એ પણ અહીંયા તમે જોઈ શકો છો વન વર્ડ સબસ્ટિટ્યુશન પણ અહીંયા આપેલા છે બીજી બંને બુક છે એમાં એટલું બધું ઇંગ્લિશ ગુજરાતી ગ્રામર નથી આપેલું પણ આમાં સારું એવું આપેલું છે આર્ટિકલ વિશેના ઉદાહરણો તમે જોઈ શકો છો નાઉન્સ પ્રોનાઉન્સ એના વિશે માહિતી બધી આપેલી છે આવી રીતના એક આ બુકનો રિવ્યૂ હતો અને જો રિવ્યૂ તમને સારો લાગે તો લાઇક કરી આપજો અને ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું છે કે આ બુક સર કઈ જગ્યાથી લેવી તો એ પણ તમને જણાવી દઉં આ બુકની પ્રાઇસ છસો રૂપિયા છે અને નીચે કોન્ટેક નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં તમે ફોન કરશો એટલે તમારે કોઈ પણ બુક જોતી હોય એની સંપૂર્ણ માહિતી જણાવી દેશે કેટલા રૂપિયાની મળશે ફ્રી કુરિયરમાં થશે કે નહીં એ પણ તમને જણાવી દેશે અને આવી રીતના આપણી ચેનલમાં રિવ્યૂ આવતા હોય છે તો ચેનલમાં જોડાઈ રહ્યો વિનંતી જેથી તમને નવી અપડેટ મળતી રહી થેન્ક યુ